દરિયાના ઘૂંઘટમાં રક્ષાયેલો ન્યૂ સૌંદર્ય દીવનો 58મો મુક્તિ દિવસ છે. ગુજરાતના મિની ગોવા સમાન દીવમાં પહેલા પોર્ટુગલનું રાજ હતું. આ પોર્ટુગલના રાજમાંથી 16 ડિસેમ્બરના રોજ દીવને આઝાદી મળી હોવાથી મુક્તિદિન તરીકે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે સહેલાણીઓના મહામુલ્લા સોહામણા પ્રકૃતિની ગોદમાં સમાયેલ દીવ નદી પર્વત દરિયો સાથે તાડના ઝાડ અદ્ભુત પ્રાકૃતિક સૌંદર્ય વિશ્વભરના સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ત્યારે દીવ મુક્તિદિનની વીરત્વ ઘટનામાં ભારતીય સૈન્યની ગૌરવગાથા તે સમયના જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા મજબૂત સિંહની કુનેભરી કામગીરી અને દિલ્હીના તે સમયના રાષ્ટ્ર અને સૈન્યના વડાઓ અને નેતાઓની લોખંડી નિર્ણય શક્તિએ સંસ્થાવાદના અવશેષને ધરાશાય કરી સાચા અર્થમાં ભારતનું ભૂમત્વ સ્થાપિત કર્યું હતું. મારું નામ છે કનુભાઈ શાહ, હું રિટાયર્ડ ગેઝેટેડ ઓફિસર છું અને દીવ એ મારું વતન છે. 19/12/1961ના દિવસે ગોવા, દમણ અને દીવ એ આઝાદ થયું. આઝાદીની પછવાડે મુખ્ય ધ્યેય એ હતો કે એ વખતે શ્રી પંડિત જવાહરલાલ નહેરુ, જેઓ ભારતના વડાપ્રધાન હતા, મને સાંભળવા મુજબની વાત છે કે પોર્ટુગીઝ ગવર્મેન્ટ ગોવા, દમણ અને દીવ ત્રણેય પોર્ટ પાકિસ્તાનને ભેટ આપવાનું હતું. સુરક્ષાના કારણે આપણા ભારતીય સરહદી તટ વિસ્તાર છે, દરિયાનો સરહદી વિસ્તાર છે, એને ઘણું બધું નુકસાન થાય એવું હતું. રાતોરાત નિર્ણય લઈ અને ગોવા, દમણ અને દીવને 19/12/1961ના દિવસે આઝાદ થયું. એ વખતે જન્મત લેવામાં આવેલો અને ગોવા, દમણ અને દીવ ત્રણેય એક જુદું પોતાનું અલગ સ્ટેટસ છે જોઈએ એવી માગણી કરતા ગોવા, દમણ અને દીવને સ્ટેટ આપવામાં આવેલો હતો. મે 1987ને દિવસે દમણ દીવને યુટી બનાવવામાં આવ્યું અને ગોવાને સ્ટેટ બનાવવામાં આવ્યું. નો ડાઉટ અમારે ત્યાં ઘણો બધો વિકાસ છે. 31 ડિસેમ્બર અમે એક દિવાળીની જેમ જ એ પર્વની ઉજવણી એટલા માટે કરીએ કે અમને લોકશાહી મળી, અમને લોકતંત્રના હિસાબે મતાધિકારનો મોટામાં મોટો ફાયદો થયેલો, જે અમૂલ્ય કહી શકાય. અને પોર્ટુગીઝ શાસનની અંદર અમે હતા એટલે અમારા માટે તો એ સોનેરી ઇતિહાસ ગણીએ તો એ જ્યારે ખોટું નથી. 19 ડિસેમ્બરે બધી બિલ્ડિંગો, હોટલો, ખુદ ઘરના લોકો રોશની એટલી બધી કરે છે, શું કરવા કે એ અમારો દિવાળી છે. એ દિવસ અમે દિવાળી પર્વ તરીકે લોકશાહી આવતા એને બહુ સારી રીતે એકદમ હૃદયપૂર્વક અમે ઉજવીએ છીએ. બહારના લોકોમાં જ્યારે દીવ આવે ત્યારે એના એમ જ થાય કે વાહ, દીવના લોકો તો દિવાળી ઉજવે છે. પછી ત્યારે અમે કહીએ કે ભાઈ, અમને લોકશાહી મળી એને હૃદયપૂર્વક અમે આવકારીએ છીએ, તમે અમને દિવાળી જ કહો. બીજું, દીવ એ દ્વીપ ઉપરથી અપંભ્ર શબ્દ થયેલો છે. દીવની અંદર ફક્ત ચાસી નદીનું પાણી આવતું, જે ગુપ્ત પ્રયાગ વાસો જ થઈને આવતું. પહેલાં દરિયો અંદર હતો નહીં, પણ એરબ જે મુસ્લિમ લોકોએ જ્યારે રાજ કર્યું એ વખતે એ લોકોએ ખડગો તોડી નાખ્યા. એનો પુરાવો એક છે કે બરાબર દીવનો જે કિલ્લો અને સામે જે પાણીકોટો છે એ વચ્ચે ખડક છે. એ જ મુજબ વણકબારીની અંદર જે બારું છે ત્યાં પણ ખડક છે. આ લોકોએ તોડીને દરિયાનું પાણી અંદર આવવા દીધું છે. એ વખતે ફક્ત ચાસી નદીનું જ પાણી હતું. દીવની અંદર શાસ્ત્ર મુજબ, શાસ્ત્રની અંદર આ લેખિત છે કે જાળંધરનો વધ કૃષ્ણ ભગવાને સુદર્શન ચક્રથી કરેલો અને એ જાળંધરનું મંદિર આજે પણ સમર હાઉસની બાજુમાં છે. એ બરાબર એની જાળંધરનો મંદિર એની દક્ષિણ દિશાએ ઓટ દરમિયાન તમે જો તો ઘણે દૂર સુધી તમને ખડકો જોવા મળશે. કારણ કે એ વખતે બ્રાહ્મણોનું રાજ હતું, મુસ્લિમ લોકોએ બ્રાહ્મણ પાસે રાજ લીધું. ત્યારે કહેવાય છે કે 10 કિલો જુનોઈ લોહીની અંદર હતી. પોર્ટુગીઝ શાસનમાં નો ડાઉટ બીજે કોઈ અમને તકલીફ હતી નહીં, પણ લોકશાહી પછી અમને જે અધિકાર મળ્યા છે, મતદાનનો અધિકાર મળ્યો એ બહુ સરસ છે. દીવ એ ક્રાઇમ માટે 0 છે. અને અહીંયા મેઇન વાત એક છે કે હિન્દુ અને મુસ્લિમ ભાઈ ભાઈ જેમ અમે રહીએ છીએ, કોઈ દિવસ કોઈમાંથી ઝઘડા થયા નથી. તાજિયાની અંદર અમે લોકો સાથે હોય, દિવાળીના પર્વ કે બેસતું વર્ષનો અમારો પર્વ હોય, મુસ્લિમ લોકો બિરાદર અમારી સાથે રહે છે. આ તકે હું એક નાના મોટી મોટી વાત એ કરું કે ભારતના દરેક વ્યક્તિ એ અમારી મિસાલ લે કે અમે હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ તરીકે દીવ મારીએ એમ આખું ભારત રહે, એ જ ભગવાન પાસે હું પ્રાર્થના કરું છું. તો 87 સુધી ગોવા, દમણ અને દીવ સાથે હતા,
સત્યાસી પહેલાં 1962માં 19મી ડિસેમ્બરે મુક્તિ મળી અને એ પછી ગોવાથી દમણ અને દીવ 1987માં જુદા પડ્યા. ત્યાં સુધી દીવ અને દમણમાં ઘણા બધા ડેવલપમેન્ટના કામ થયા હતા, કારણ કે એના પછી 1987 પછી વધારે વેગ પકડ્યો, કારણ કે સીધા સેન્ટ્રલ ગવર્મેન્ટની અંડરમાં દમણ અને દીવ સંઘ પ્રદેશ થયો. અને વધારે તો ખાસ કરીને હમણાં છેલ્લા 3-4 વર્ષથી માન્ય પ્રશાસક શ્રી પ્રફુલ્લભાઈ પટેલ તેમજ અમારી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારની સરકારના વિઝનના હિસાબે, હું દીવ જિલ્લાની વાત કરું તો દીવ જિલ્લામાં મોટામાં મોટી ઇકોનોમી ફિશરીઝ અને ટુરિઝમ છે. આ બંને ક્ષેત્રે એટલા બધા મોટા મોટા કામ થયા છે અને અત્યારે પણ જે મોટા જે કામ ચાલુ છે એને અનુલક્ષીને 6-12 મહિનામાં એ કામ પતે પછી ખાસ કરીને આ બે ક્ષેત્રમાં ટુરિઝમ અને ફિશરીઝમાં બહુ મોટી ક્રાંતિ આવશે અને એના હિસાબે દીવ જિલ્લાની જનતાને ઇકોનોમીમાં બહુ મોટો ફાયદો થશે. અને હું મારું તો એવું માનવું છે કે દીવ જિલ્લામાં ટુરિઝમ ક્ષેત્રે જે અત્યારે કામ ચાલુ છે, મોટા પાયે જે કામ ચાલુ છે, એમાં દીવ જિલ્લો સમગ્ર ભારતમાં નહીં પણ વિદેશમાં પણ ફેમસ થશે અને એના હિસાબે દીવની ઇકોનોમી આજની તારીખે છે એના કરતાં ઘણી બધી વધારે સ્ટ્રોંગ થશે અને દીવ જિલ્લાની જનતાને બહુ મોટા પાયે ફાયદો થશે. 1962માં દીવ આઝાદ થયું. દીવ જ્યારે આઝાદ થયા પછી દર વર્ષે આ 19મી ડિસેમ્બરને ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. દીવ મુક્તિ દિન પાછળ ઘણા બધા ક્રાંતિકારી લોકોના કામ છે અને અત્યારે માફ કરજો, મારે યાદ કરવા પડે નાસરને. સુએજની નહેરમાં નાસર હતા, એમને પણ દીવ મુક્તિ દિનમાં સારો એવો ફાળો આપેલો. શું કામ કે જો નાસરે પોર્ટુગીઝની બોટોને રોકી ન હોત તો આપણે મુક્ત હજી ન થઈ શક્યા હોત, કારણ કે એમની પાસે એવા અદ્યતન સાધનો હતા. અને આના માટે 1985-86માં મેં ડોક્યુમેન્ટરી બનાવી અને મૂકેલું અને એ ડોક્યુમેન્ટરી બંદર ચોકની અંદર બધાને દેખાડ્યું, કારણ કે એ વખતે ક્યાં આટલી બધી ક્રાંતિ થઈ નહોતી. સામાજિક રીતે આર્થિક રીતે પ્રજા ખૂબ અત્યારે સુખી છે. પોર્ટુગીઝ સરકારની વિશિષ્ટતા એ હતી કે માનો કે ભાવનગર વેજીટેબલમાં જે ઘી તૈયાર થાય એ વાયા હોંગકોંગ થઈને અહીંયા આવે તો પણ એ મૂકી દે, ભાઈ આમાંથી દરેકે આટલું લેવાનું છે, એમાં કોઈ વધારે ન લે. અને એ નીતિથી પ્રજા જીતી હતી. આજની તારીખે દીવ 19 ડિસેમ્બરને અમે એટલી ભવ્ય રીતે ઉજવીએ છીએ, એની એટલી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે. 5-10 દિવસનો કાર્યક્રમ હોય એની અંદર લોક ડાયરા, લોક સંસ્કૃતિ, અનેક પ્રકારની રેસ, દોરડા કૂદ, મહેંદી હરીફાઈ, તરણ સ્પર્ધાઓ, બોટની સ્પર્ધાઓ વગેરે અનેકવિધ કાર્યક્રમો થાય છે. મારું નામ નસરુદ્દીન જીવાણી છે. હું દીવ હોટેલ એસોસિએશનનો વાઇસ પ્રેસિડેન્ટ છું. દર વખતે મુક્તિ દિન દીવ ગવર્મેન્ટ બહુ જ સારી રીતે ઉજવે છે અને એની અંદર બહુ જ સારા પ્રોગ્રામ રાખે છે અને જે કંઈ બી ટુરિસ્ટો છે એ ટુરિસ્ટો પણ વધુ ને વધુ પ્રમાણમાં દીવ આવે છે, કારણ કે ટુરિસ્ટોને ખબર છે કે ભાઈ આ મુક્તિ દિન છે તો મુક્તિ દિનની અંદર બધા સારા જ પ્રોગ્રામો હશે, બધા સારા કલાકારો આવતા હશે, તો ખાસ કરીને મુક્તિ દિનને ઉજવવા માટે બહુ ટુરિસ્ટો આવે છે અને લોકલ લોકોને પણ ધ્યાનમાં રાખીને બધા પ્રોગ્રામ બનાવવામાં આવે છે જેથી લોકલ લોકોને પણ એનો આનંદ મળી શકે.